નમસ્કાર દર્શક મિત્રો, વર્તેજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભાવનગર વર્તેજમાંથી અધત થઈ જાય એટલો રૂપિયા 36 લાખ ઉપરાંતનો ઇંગ્લિશ દારૂ અને મુદ્દામાલ ઝડપી લીધો. માણસના મોઢામાંથી અધત થઈ જાય તેટલો લાખો રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પોલીસે ઝડપી લીધો. જોકે આમાં મુખ્ય જેનું નામ સામે આવી રહ્યું છે તેનું નામ અવારનવાર ઇંગ્લિશ દારૂના જથ્થા મામલે ઉછળતું આવ્યું છે. વર્તેજ ગામનો શખ્સ ઘોઘા તરફ જતી વર્તેજ ગામની સીમમાં ખોખામાં એક વાસણોની આડમાં ટ્રકમાં મંગાવેલો ઢગલાબંધ દારૂના જથ્થાનું કટિંગ કરવાનું કામ બહારથી માણસોને બોલાવીને કરતો હતો, ત્યારે પોલીસે રેડ પાડીને ઘણા લાખ 21,400 મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. દરોડા દરમિયાન મહેન્દ્ર ઉર્ફે રાજુ શંકરભાઈ ચૌધરીને ઝડપી લીધો હતો, જ્યારે 9 લોકો ફરાર થઈ ગયા હતા. પોલીસે દિગ્પાલસિંહ ઉર્ફે કુમારપાલસિંહ મદારસિંહ ગોહિલ તેમજ મહેન્દ્ર ઉર્ફે રાજુ શંકરભાઈ ચૌધરી સહિત અજાણ્યા 10 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી છે. પોલીસે વિદેશી દારૂની રૂપિયા 14,14,800 કિંમતની 4,776 બોટલો અને બિયરની 2016 બોટલો 2,01,00 કિંમતની ઝડપી લીધી હતી. તેમજ 3 બોલેરો કાર, 1 ઇકોકાર અને આઈસર વાહન પણ કબજે લેવામાં આવ્યું હતું. દરેક જોતરાયેલા શખ્સો સામે ધોરણસરની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન વિપુલ ડોડિયા, ભાવનગર જિલ્લા બ્યુરો ચીફ, મેહુલ સરવૈયા. ગઈકાલ રાત્રે ભાવનગર ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એવી હકીકત મળેલી કે વર્તેજ ગામની સીમમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર અને એની ડિલિવરીની કોઈ ઘટના ચાલુ છે. એ દરમિયાન મને એવી હકીકત મળતા મારી ESP ઓફિસના સ્ટાફ અને વર્તેજ પોલીસ સ્ટેશનની ટીમને તાત્કાલિક બોલાવી અને જે બાતમીવાળી હકીકત હતી એને વેરીફાઈ કરવા જતાં વર્તેજની સ્કીમમાં ઘોઘાની નળ પાસેના ખુલ્લા વિસ્તારમાં પહોંચતા 1 કન્ટેનર, 3 આઈશર ટેમ્પો, 1 ઇકો ગાડી અને 2 બાઇક જેવા અલગ અલગ વાહનો જોવા મળેલા અને પાસે જતાં તપાસ કરતા અને એમાં ઇંગ્લિશ દારૂ જણાઈ આવતા રેડ કરી અને મુદ્દામાલ અને વાહનો કબજે કર્યા છે. આ રેડ દરમિયાન ટોટલ 395 પેટી અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ અને 84 પેટી બિયરનો જથ્થો મળી આવ્યો છે. એમ કરીને કુલ 17,12,400 કિંમતનો દારૂનો મુદ્દામાલ અને અંદાજે 21 લાખની કિંમતના અલગ અલગ વાહનો કબજે કરી અને ભાવનગર ડિવિઝન અને વર્તેજ પોલીસ સ્ટેશનની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાસ્થળેથી આરોપીઓ જે છે એ પોલીસને આગળથી જોતા ભાગી ગયા, પરંતુ મહેન્દ્ર ઉર્ફે રાજુ નામના એક આરોપીને ઘટનાસ્થળેથી ઉપાડી લીધો છે. આ જથ્થો ક્યાંથી આવ્યો છે, કોણ લાવ્યું છે અને એની હેરફેરમાં કેટલા લોકો સામેલ છે એ તમામની વિગતવારની તપાસ વર્તેજ પોલીસ સ્ટેશને હાથ ધરી છે.